લીંબાયતમાં 4 મહિનાની બાળકીને ગત રોજ બપોરે ડેન્ગ્યુ મેલેરિયાની દવા પીવડાવી હતી. રાત્રે રડવા લાગતા માતાએ સ્તનપાન કરાવી સુડાવી દીધી હતી. સવારે ન ઉઠતા માતા પિતા બાળકીને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. પરિવારની એકની એક દીકરીના શંકાસ્પદ મોતથી શોકનો માહોલ છવાયો છે. લીંબાયત સંજયનગર પાસે રત્નપ્રભા સોસાયટીમાં મૂળ મહારાષ્ટ્ર અને મિલેનિયમ માર્કેટમાં સેલ્સમેન મુકેશ પાટીલની પત્ની અને 4 મહિનાની દીકરી કિશોરી સાથે રહે છે. ગત રોજ બાળકીને બપોરે ડેન્ગ્યુ મેલેરિયાની દવા પીવડાવ્યા બાદ રાત્રે રડવા લાગતા માતાએ સ્તનપાન કરાવી સુવડાવી દીધી હતી. જો કે સવારે બાળકી ન ઉઠતા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. માતાએ જણાવ્યું હતું કે ગત રોજ બપોરે સોસાયટીમાં એક અજાણ્યા વ્યક્તિ પાસેથી ડેન્ગ્યુ મેલેરિયાની પ્રવાહી દવા 120 આપીને લીધી હતી અને બાળકીને પીવડાવી હતી. બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચેલા માતા પિતાના નિવેદન બાદ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. મુકેશ પટેલ. મુકેશ ભાઈ, આપકે 4 મહિને કી બચ્ચી થી ઉસકી કેસે મોત હુઈ? તો મેરી બી વાઇફ ને 2 બજે वो आयुर्वेदिक दवा दी. डेंगू मलेरिया का होता नहीं हुआ 3 साल तक, इसकी वजह से मेरे घर दवा ली और 2 बजे 2 बूंदियाँ खा ली. और उस दवाई का असर मेरे को भी मालूम नहीं, ये दवाई का इतना जहरीला असर होगा. मेरे को लगा बच्ची रोती होंगी तो उसको सुला दो. 1 बजे बहुत बच्ची जोर से रोई, फिर उसको माँ का दूध पिलाया और उसको सुला दिया. मेरे को मालूम नहीं ये दवाई का इतना जहरीला असर मिलेगा. मैं 7 बजे उठा तो बच्ची पूरी एक्सपायर ऐसे लग रही थी. मेरे को थोड़ी बहुत सांस हो नहीं, शरीर गर्म था. मैं शिविर में आया, पहले खाजी में गया. खाजी बोला बोले मैं शिविर में जाऊँ, बोलती अब किधर मत जाओ. मैं आया तो डॉक्टर बोले देखता हूँ, सवाल करता हूँ, देखता हूँ. फिर डॉक्टर बोले की गारंटी है. मुझे लगा एक्सपायर हो गई. शरीर तो बहुत गर्म था उस टाइम, ठंडा हो गया. दवा कौन दे रहा था? लेडीज का. मैं तो घर पे नहीं था, मैं तो जॉब पे गया. दवा ये 2-3 लड़के 8-10 लड़के आए थे घर पे. पूरे मोहल्ले ने दवा नहीं, उसको लगा कि अच्छी होंगी दवा, इसलिए वजह से. વધુમાં ડોક્ટરે જણાવ્યું હતું કે આવી કોઈ પણ રસી કે ટીપા પીવડાવનારા સરકારી કર્મચારીઓ પૈસા લેતા નથી. બાળકીના શંકાસ્પદ મોતને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે અને પોસ્ટમોર્ટમ રૂમમાં બાળકીના મૃતદેહ મુકાવી પોલીસને જાણ કરાઈ છે. બાળકીના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ જરૂરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.